વરાછા, કાપોદ્રા, પૂણા, સારોલી અને સરથાણા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ પૂણા ગામ ખાતે આવેલા અમેઝિયા પાર્ક ખાતે અને રચના સોસાયટીની વાડીમાં ઝોન 1 દ્વારા ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસીનું 3 નવા ફોજદારી કાયદાનો જે આજથી અમલ થતા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સંખ્યા અધિનિયમ લાગુ, ઠગાઈ અને છેતરપિંડી કરનાર લોકો સામે કઈ કલમ અને કયા ગુનામાં કઈ કલમ લાગશે તેની જાણકારી અપાઈ. આ સેમિનારમાં આસિસ્ટન્ટ કમિશનર વાબાંગ જમીર તેમજ વરાછા ડીસીબી ઝોન 1ના ભક્તિભા ડાભી સાહેબ તેમજ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ અને પૂણા પોલીસ સ્ટેશન ઝોન 1માં આવતા તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. વ્યાજખોરોના ત્રાસને લઈ તેમજ બાળકો પર થતા અત્યાચાર તેમજ સિનિયર સિટીઝન માટે સેમિનારનું આયોજન કરાયું. કેન્દ્ર સરકારે લોકસભામાં 12 ડિસેમ્બર 2023 રોજ 3 સુધારેલા આપણા અધિક કાયદાના બિલ રજૂ કર્યા હતા કે જે ઇન્ડિયન પિનલ કોડનું સ્થાન લેશે. આ નવા કાયદાને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય અધિનિયમ તરીકે ઓળખવામાં આવ્યા છે. જૂના જે કાયદા હતા, જે અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતા હતા, જૂના કાયદાના સ્થાને આજે આ નવા કાયદાઓથી ફરિયાદીને યોગ્ય ન્યાય મળે તેવા હેતુથી કાયદા આજથી અમલમાં આવશે જેની સમજણ અપાય. આ કાયદાની જાગૃતિ માટે રિક્ષા તેમજ સાયકલ પર કાયદા લોકો સુધી પહોંચે તે માટે સુરત શહેર આસિસ્ટન્ટ કમિશનર તેમજ ડીસીપી ભક્તિભા ડાભી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી. સુરત સિટીના ડીસીપી ઝોન 1ના વિસ્તારમાં જે 5 પોલીસ સ્ટેશન આવે છે, સરથાના, કપોત્રા, વરાછા, પૂના અને સરોલી, આ વિસ્તારના જે નાગરિકો છે, ખાસ કરીને બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનને આજે જે 3 ક્રિમિનલ નવા ક્રિમિનલો અમલમાં મૂકવામાં આવેલ છે, આના બાબતે વો જાણકારી આપવા માટે આ પ્રસંગ, આ મિટિંગ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે. આટલું જ નથી, આજે સવારથી અલગ અલગ પ્રકારની જે સ્કૂલમાં જઈને આ જે બાળકોને આ નવા કાયદાના જે અલગ અલગ પ્રકારની જે વિક્ટિમ સેન્ટ્રિક અપ્રોચ, જે પીડિતો કેન્દ્રિત દૃષ્ટિકોણના જે ના ફિલોસોફીથી જે કાર્યવાહી કરવામાં આવેલ છે, જોગવાઈ કરવામાં આવેલ છે, આના જાણકારી આપવામાં આવેલ છે. આ મિટિંગમાં મોટા સંખ્યામાં મહિલાઓ અને સિનિયર સિટીઝન હાજર રહ્યું અને ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમ પૂરવા કરવામાં આવેલ છે અને તમામને આ 3 નવા ક્રિમિનલોના જાણકારી, વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.